કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું જે આપણું 13મું પ્રકરણ હતું, કયું? તો કે ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. અગાઉના આપણે પાર્ટ 1 અને 2માં જે તે મુદ્દાઓ હતા એની ચર્ચા કરેલી હતી. આજના આપણા વિડીયોમાં આપણે ખાસ કરીને જે વનસ્પતિ જીવનમાં જંગલોના પ્રકારો છે, બરાબર, એના વિશેની આપણે માહિતી મેળવીશું. તો જંગલોના પ્રકારોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેનગ્રુવ જંગલો, આવી રીતે એમના 5 પાઠ છે એ પાડવામાં આવેલા છે. ખાસ ટેક્સ્ટબુક ખોલી રાખજો, કેમ કે એમાં મેપ આપેલો છે કે કયા જંગલો જે છે ક્યાં જોવા મળે છે આપણને, બરાબર. તો એ મેપના આધારે આપણને વધારે એના વિશેની માહિતી જે છે એ મળે. જોઈએ આપણે, આપણી ચોતરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. આપણે ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ જોતા, અમુકમાં કાંટા હોય, અમુક એકદમ સરસ હોય, બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારની આપણને વનસ્પતિ જોવા મળે છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. બધે એકસરખી વનસ્પતિ જોવા મળતી નથી, એના ભૂપૃષ્ઠ ઉપર, એની જમીન ઉપર ડિપેન્ડ કરે છે કે કેવા પ્રકારના વૃક્ષો જે છે અથવા તો વનસ્પતિ જે છે એ ત્યાં થાય. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર છે. કયા પ્રદેશમાં કેવો વરસાદ પડે છે, બરાબર, એના આધારે ત્યાં વનસ્પતિ જે છે કેવી ઉગે એ ખાસ જરૂરી છે. તમે જો આપણે રણ પ્રદેશમાં એમાં જઈએ તો મોસ્ટલી આ કાંટાળી વનસ્પતિ જોવા મળે, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે, ઓછું. પછી તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, બરાબર, ત્યાં તમે જુઓ તો એકદમ સરસ ઘેઘૂર વૃક્ષો થયા હોય છે, કારણ કે એને વૃક્ષોને કે છોડને ડેવલપ થવા માટે શેની જરૂર પડે? પાણીને, સૂર્યપ્રકાશની. તો જ્યાં પાણી સારા એવા પ્રમાણમાં એને મળી રહે અથવા તો વરસાદ દ્વારા જે પાણી મળી રહે ત્યાં એ સારી એવું કહેવાય ને કે ડેવલપ થાય છે. જંગલોના મુખ્ય જે 5 પ્રકાર છે, બરાબર, એમાં સૌથી પહેલાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એના વિશે આપણે માહિતી મેળવીએ. જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. વરસાદ જે છે, બરાબર, એ વરસાદનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જે આવા જે જંગલો હોય ને એ કેવા હોય, એકદમ એના ઝાડવા છે એ ત્યાંના જે વૃક્ષો છે એ ઘટાદાર અને ઘેઘૂર હોય છે, એકદમ આમ આખું આમ બહુ મોટા અને વિશાળ. તો એના પ્રમાણે શું, એના કારણે શું થાય છે? તો કે સૂર્યના કિરણો જે છે એ જમીન સુધી પહોંચતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે છે. ક્યાં? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર નથી આવતી નથી, પણ વર્ષ પર અલગ અલગ સમય આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, બરાબર, ત્યાંના વૃક્ષોની વિશેષતા શું છે? તો કે એક સાથે બધા જ વૃક્ષોમાં પાનખર નથી આવતી, અમુકમાં આવે છે, અમુકમાં નથી આવતી, જેના કારણે એ નિત્ય લીલા જંગલો પણ એને કહેવામાં આવે છે. બીજા શબ્દમાં, જો કોઈ જંગલોમાં એકી સાથે પાનખર આવતી હોય ને તો આખું જંગલ જે છે, બરાબર, એ સૂકું થઈ જાય. પણ અહીંયા એવું નથી, અમુક ઝાડ જે છે, બરાબર, અથવા તો અમુક વૃક્ષ છે એમાં પાનખર આવે છે અને અમુકમાં આવતી નથી. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાઓમાં પટ્ટીરૂપે અને અંદમાન નિકોબાર ટાપુમાં તથા ઉત્તર પૂર્વ ભાગના કેટલાક ભાગોમાં જોવા મળે છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. ક્યાં? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. જો તમને મેપમાં પણ આપેલું છે, જે ગ્રીન કલરનો જેટલો ભાગ છે, બરાબર, એ બધો જ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનો છે. તો એનીમાં તમે ખાસ કરીને મેપમાં પણ જોતા જાજો. તમે ત્યાં જો સંજ્ઞા સૂચિ જે આપેલી છે, બરાબર, કે આ કલર જે છે આ માટે છે, આ કલર જે છે આ પ્રકાર માટે છે. ત્યાર પછીનો બીજો પ્રકાર આવે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ પ્રકારના જંગલો ભારતમાં મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે, જેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષોના પાંદડા ખેરવે છે.
આજે જંગલો હોય છે, બરાબર, કારણ કે શબ્દ જ એવો છે, પાનખર જંગલો. અહીંયા વરસાદી જંગલો હતા તો એકસાથે પાનખર નહોતી આવતી, પણ અહીંયા મોસ્ટલી એકસાથે જ પાનખર આવે છે, જેના કારણે આ જંગલો જે છે કેવા થઈ જાય છે, સૂકા. આથી તેને ખરાઉ મોસમી જંગલો એવા નામેથી પણ ઓળખવામાં આવે છે. પાનખર જંગલોને બીજા શબ્દમાં શું કહેવાય છે? ખરાઉ મોસમી જંગલો. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો અને વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. કયા પ્રકારના? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. હવે એમનો પણ તમે જો મેપમાં આપ્યું છે, હવે એ શેડ છે એ જોઈ લો છો કે કઈ કઈ જગ્યાએ ખાસ કરીને જે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો હોય છે. ત્યાર પછી હોય છે સૂકા ઝાખરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે, જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય, ઓછું, ત્યાં આ સૂકા ઝાખરાવાળા જે જંગલો છે એ આપણને જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાટાળા હોય છે. ક્યાં? સૂકા ઝાખરાવાળા જંગલોમાં વૃક્ષો કેવા હોય છે? કાટાળા હોય છે. જો એવા જ કાટાળા વૃક્ષોના નામ પણ આપણને આપેલા છે, જોઈએ. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. અને આ જંગલો કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે. અગેન એમાં પણ તમને મેપમાં આપેલું છે, જોઈ લેજો કે કઈ કઈ જગ્યાએ સૂકા ઝાખરાવાળા જંગલો જે છે એ આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી આવે છે પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે. શબ્દ જેવો છે પર્વતીય જંગલો, એટલે કેવા જંગલો? તો કે જે પર્વત ઉપર હોય છે એ. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકારનું વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તમે ક્રિસમસ ટ્રી જોતા હશો, બરાબર, તો એ જ પ્રકારે હવે શંકુ આકારના જ આ પર્વતીય જંગલોમાં ખાસ કરીને જે વૃક્ષોનો આકાર છે, બરાબર, એ કેવો હોય છે? તો કે આવી રીતે આખા શંકુ આકાર હોય છે. આવી રીતે શંકુ આકારના જે વૃક્ષો જોવા મળે છે, ખાસ કરીને પાંદડા કેવું હોય? તો કે આમ સોયાકાર, બરાબર, સોયાકાર, સોય હોય ને એવા એવા આકારે એના નાના નાના પાંદડા હોય છે ને એવા હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુપ વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. એનો આકાર એવો છે, શંકુ આકાર, જેથી કરીને ત્યાંની વનસ્પતિને શંકુદ્રુપ વનસ્પતિ પણ કહેવાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. હવે પર્વતીય જંગલોમાં કેવા કેવા પ્રકાર વૃક્ષો ઉગે છે? તો કે ચીડ છે, દેવદાર છે, પાઇન છે, બરાબર, આવા પ્રકારે વૃક્ષો ત્યાં જોવા મળે છે. ત્યાર પછી અને છેલ્લું જોઈએ મેંગ્રુવ જંગલો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. કેવા પ્રકારના? મેંગ્રુવ પ્રકારના. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. કયા પ્રકારનું? મેંગ્રુવ પ્રકારનું. જો તમને કહેવાય ને કે તમારા મેપમાં ખાસ કરીને જે કોફી કલર જેવો આપેલો છે, પશ્ચિમ બંગાળની નીચે જોજો, ત્યાં એટલો ભાગ જે છે, બરાબર, એ સુંદરવન જેને કહેવાય છે, જે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને લીધે બનેલો છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. સુંદરવન નામ છે એ કોના પરથી પડ્યું છે? તો કે ત્યાં સુંદરી નામના વૃક્ષો જે છે એ વધારે છે, બરાબર, તો એ નામ પરથી એનું નામ શું પડ્યું છે? સુંદરવન. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે મેંગ્રુવ જંગલો છે, બરાબર, એમાં ચેરના વૃક્ષો વધુ થાય છે, જેના પરિણામે અને એ ચેરના વૃક્ષોનો ત્યાંના સ્થાનિક લોકો જે છે બળતણ તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો જે છે એ છે જંગલોનું મહત્વ. જો જંગલોનું મહત્વ જે ખૂબ જ રહેલું છે, જોઈએ. જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે, તેનાથી થનારા મુખ્ય ફાયદા જે છે આપણે નીચે કોષ્ટક આપેલું છે એના આધારે સમજીએ. બે પ્રકારે ફાયદા આપ્યા છે, એક છે પર્યાવરણીય ફાયદા અને બીજું આપ્યું છે આર્થિક ફાયદા. તો પહેલાં આપણે જંગલોનું મહત્વમાં પર્યાવરણીય ફાયદા જે છે આપણને શું થાય છે જોઈએ. જો જંગલો જે છે વાતાવરણને શુદ્ધ રાખે, જંગલો વરસાદ લાવે છે, ધોવાણ, જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જ્યાં જંગલો હોય, વૃક્ષો હોય, એ તો વૃક્ષોના મૂળિયા શું કરે? તો કે જમીનને જકડી રાખે, જેના પરિણામે જમીનનું ધોવાણ થતું અટકે છે.
વન્યજીવો ને કુદરતી આવાસ પૂરું પાડે છે. વન્યજીવો બરાબર, એના માટે એ કુદરતી આવાસ રહેઠાણ એનું પૂરું પાડે છે. અને છેલ્લે ભૂમિગત જળ સંરક્ષણ કરે છે. તો આવી રીતે એના પર્યાવરણીય ફાયદા છે. સામે આર્થિક ફાયદા આપેલા છે એ જોઈએ આપણે. બળતણ ને ઇમારતી લાકડા માટે આપણને ઉપયોગી છે. ઔષધિઓ બરાબર, એના માટે પણ આપણને ઉપયોગી છે. ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ઘાસ જે ઘાસચારો છે બરાબર, એનું એક કામ કરે છે. વરસાદ સોરી જંગલો, લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પણ આપણને આપે છે. તો આગળ આવી રીતે આપણને બે મહત્વ આપ્યું છે. પર્યાવરણીય ફાયદા આપ્યા છે અને સાથે સાથે આર્થિક ફાયદા પણ આપણને આપ્યા છે. ત્યાર પછી જોઈએ આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવ વસે છે. હવે વન્યજીવ અંગેનો મુદ્દો જે છે આવ્યો છે. અહીંયા આપણને છેલ્લો પોઈન્ટ આવ્યો છે, વનસ્પતિ વિશે આપણે સમજી લીધું. હવે આવે છે વન્યજીવ, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરેનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. જંગલી બકરીઓ હિમાલય અને નીલગીરીના પર્વતોમાં, હાથી અને એકસિંગી ગેંડા ભારતના અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. ખાસ કરીને સાઉથમાં, દક્ષિણમાં હાથીઓ જે છે એનો ઉપયોગ વધારે થાય છે માલવાહક તરીકે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ગુડખર, જેને આપણે જંગલી ગધેડો કહીએ બીજા શબ્દમાં બરાબર, એ ત્યાં જોવા મળે છે આપણા ગુજરાતમાં. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આખા એશિયાની આપણે વાત કરીએ તો એમાં આપણા ગીરમાં જે એશિયાઈ સિંહો છે એ આપણને જોવા મળે છે. હવે સિંહ વિશેની આપણને માહિતી આપી છે, જોઈ લઈએ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી. કયું છે? સિંહ. રાષ્ટ્રીય પ્રાણી વાઘ આપણા ભારતનું, જ્યારે ગુજરાતનું રાજ્ય પ્રાણી આવે સિંહ. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન પણ કરાય છે. આપણે ગીર ફોરેસ્ટમાં જઈએ ત્યારે ઘણી વખત આપણને સિંહ પણ જોવા મળે છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરા, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. હવે અહીંયા પક્ષીઓ વિશેની માહિતી, પ્રાણી વિશેની માહિતી આપણે મેળવી લીધી. હવે પક્ષીઓ વિશેની માહિતી મેળવીએ. મોર આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, સોરી પક્ષી. રાષ્ટ્રીય પક્ષી કયું છે? આપણું મોર. બરાબર, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ પણ જોવા મળે છે. તે પૈકી મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણે અહીંયા ઘણી બધી સાપની પ્રજાતિઓ પણ જોવા મળે છે, જેમાં મોટે ભાગે સાપ જે છે કેવા છે? બિનઝેરી છે. ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. ઘણી જગ્યાએ, ખાસ કરીને ગુજરાત છે, ઓડિશા છે બરાબર, ત્યાં સમુદ્ર કિનારે સમુદ્રી કાચબાઓ જોવા મળે અને એ સમુદ્રી કાચબા ત્યાં ઈંડા મૂકવા માટે આવે છે. આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે. વિદેશોમાંથી, આપણે કલ્પના પણ ના કરી શકીએ કે વિદેશોમાંથી ઠંડા પ્રદેશો હોય ને, તો એવા પ્રદેશોમાંથી એ પક્ષીઓ આપણા ભારતમાં કેવા ક્ષેત્રમાં, તો કે જળપ્લાવિત ક્ષેત્રો છે ત્યાં પોતાના બચ્ચાના ઉછેર માટે બરાબર ત્યાં એવા પ્રદેશોમાં આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ જે કચ્છમાં આવેલું છે વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. નળ સરોવરને ત્યાં બધે આવા વિદેશી પક્ષીઓ જે છે એ ખાસ કરીને શિયાળા દરમિયાન આવે છે. અમે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓને પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. શિયાળો પૂરો થાય આપણા ભારતમાં એટલે ફરી પાછા તે પક્ષીઓ પોતાના વતનમાં જતા રહે છે, જેથી કરીને એ પક્ષીઓને શું કહેવાય છે? તો કે યાયાવર પક્ષીઓ કહેવાય છે.
હવે આપણને સુરખાબ ફ્લેમિંગો બરાબર એના વિશેની માહિતી આપી છે, જોઈએ આપણે. સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કિચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળો એટલે કે ટીમ્બો બનાવીને તેના મથાળે ખાડો કરીને તેમાં ઈંડું મૂકે છે. સુરખાબ બરાબર, સુરખાબ ફ્લેમિંગો વિશેની આપણને માહિતી આપી છે. ખાસ કરીને જે નિર્મલા કોન્વેન્ટવાળો આપણો ચોક છે બરાબર, ત્યાં એક પ્લેન આપેલો, મતલબ ફાઇટર જે છે એ પ્લેન આપેલું છે ને એની આગળ જ થોડાક આ ફ્લેમિંગો જે છે બરાબર એના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ આપણે સમજવાનો છે, તો ટેક્સ્ટ બુક હજી પણ ન ખોલે તો ખોલી દેજો. હવે આ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે શું કરે છે જોઈએ. વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારો ખાસ કાયદાકીય જોગવાઈઓથી આ બધા વિસ્તારો જે છે એને એ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે બરાબર. તો અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ત્રણ ટોપિક આપણે સમજવા છે. પહેલાં તો રચના કઈ રીતે કરવામાં આવે છે, અન્ય વિગતો અને સાથે સાથે એના એક્ઝામ્પલ્સ. પહેલાં આપણે અભયારણ્યો વિશેની માહિતી મેળવીએ. તમને ટેક્સ્ટ બુકમાં આંકડાકીય માહિતી નથી આપી, પણ 2014ની આપણી પાસે, મારી પાસે માહિતી છે તો હું તમને આપું કે 2014ની માહિતી મુજબ આપણા ભારતમાં ટોટલ 503 અભયારણ છે બરાબર, 2014ની માહિતી મુજબ. પછી 102 રાષ્ટ્રીય ઉદ્યાન અને 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. આપણે ક્યાંની વાત કરી, આપણા ભારતની. કેના મુજબ? તો કે અકોર્ડિંગ ટુ 2014 મુજબ. હવે એમાં આપણા ગુજરાતમાં કેટલા કેટલા છે? તો કે ગુજરાતમાં અભયારણ્યની સંખ્યા કેટલી છે? 22 ગુજરાતમાં બરાબર. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એ છે 4 અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ છે 1 બરાબર. તો આવી રીતે આપણા ભારત અને ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે. હવે પહેલા આપણે રચના જોઈ લે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા એમની રચના કરવામાં આવે છે. કોની? અભયારણ્યની. અન્ય વિગતોમાં પાલતુ પશુઓના પશુઓને મંજૂરી બાદ ચરવવાની છૂટ આપે છે. પહેલા તો અભયારણ્ય જે છે બરાબર એ કોના દ્વારા એની સ્થાપના કરવામાં? તો કે રાજ્ય સરકાર દ્વારા. પશુઓના ચારણ પણ મંજૂરી મેળવી પડે વન વિભાગની, અને પછી એ ચારણની છૂટ આપવામાં આવે છે. ઉદાહરણ આપ્યા છે આપણે અભયારણ્યના, બાલારામ અભયારણ્ય, નળ સરોવર, પક્ષી અભયારણ્ય. ત્યાર પછી આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ. રચના કઈ રીતે કરે? તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને એની રચના કરે. કોની? રાષ્ટ્રીય ઉદ્યાનની. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જો અભયારણ્યમાં મંજૂરી મેળવીને પશુચારણ કરાવવામાં આવે છે, પણ અહીંયા ક્યાં? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તો સંપૂર્ણ પ્રતિબંધ જ હોય છે, કોઈને પરમિશન જ આપવામાં આવતી નથી. એક્ઝામ્પલ જોઈ લઈએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનના બે એક્ઝામ્પલ્સ આપે છે, ગીર અને વેળાવદર. છેલ્લા એક છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. રચના કઈ રીતે કરવામાં આવે? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ. અહીંયા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની રચના કરવામાં આવે છે. તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ, દરેક માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ આપીએ, કચ્છ રણનું આંશિક ક્ષેત્ર અને નીલગીરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે, તે એ બંને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. રચના એક વખત સમજી લે, અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે, ઉદ્યાનોની જે કહેવાય ને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની રચના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરે, અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે બરાબર એની રચના કોણ કરે છે? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ. હવે અહીંયા અભયારણ્યોમાં પરમિશન લેવી પડે પશુચારણ માટે, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તો સંપૂર્ણ પ્રતિબંધ જ હોય છે, અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, અને એના એક્ઝામ્પલ્સ આપણને આપેલા છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા
અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.